ભુજથી જખૌ સુધી ઓધો આશિષ રથનું પ્રસ્થાન કરાશે. સવારે ઓધોરામ મંદિર ખાતેથી રથને લીલી ઝંડી અપાઈ હતી. રાત્રિ રોકાણ સિરવા તારીખ 25મી જખૌ ખાતે આશિષ રથ પ્રસ્થાન કરશે. બાઇક રેલી યોજાઈ હતી. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ભુજ ભાનુશાલી યુવક મંડળ આશાપુરા ગ્રુપ દ્વારા આગામી રામનવમીના રોજ પરમ પૂજ્ય ઓધોરામજી બાપાની જન્મ જયંતિની ઉજવણી પૂર્વે ઓધવ આશિષ રથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથનું પ્રસ્થાન ભુજના જયશ્રીનગર ખાતે આવી ઓધોરામજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપાની પ્રતિમા સાથે શણગારેલા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ બાદ જખૌ ખાતે પરમ પૂજ્ય ઓધોરામજી બાપાના જન્મ સ્થળ ખાતે આ રથ પહોંચશે અને ત્યાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. રથના પ્રસ્થાન વેળાએ જ્ઞાતિના અગ્રણી શંભુભાઈ ભાનુશાલી, વિનેશભાઈ ભાનુશાલી, વસંતભાઈ ગજરા, કરશનભાઈ ભાનુશાલી મુંબઈ વાડા, દિનેશભાઈ વડોલ, જાણીતા શિક્ષણ શાસ્ત્ર કેતસીભાઈ ગજરા, પ્રદીપભાઈ ફુલિયા, લખમસીભાઈ ભાનુશાલી, રામજીભાઈ ભાનુશાલી, જાણીતા ડેવલપર હિંમતલાલ દામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ રથનું અમિત શોપિંગ હોલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જુબેલી સર્કલ ખાતે પરમ પૂજ્ય ઓધોરામજી બાપાની પ્રતિમા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથ આગળ પ્રસ્થાન થયો હતો. આજરોજ રથ ભુજથી પ્રસ્થાન થયો હતો. મઉ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રિ રોકાણ સિરવા ગામ ખાતે કરવામાં આવનાર છે. આવતીકાલે સિરવા ખાતે મા હિંગલાજની આરતી કરવામાં આવશે અને હાજાપર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિ રોકાણ નલિયા ખાતે કરવામાં આવશે અને રામનવમીના રોજ તારીખ 25મી નલિયા ખાતે સવારે મા હિંગલાજની આરતી સાથે રથને પ્રસ્થાન કરવામાં આવશે અને સવારે 9:30 કલાકે રથ જખૌ ખાતે પરમ પૂજ્ય ઓધોરામ બાપાના જન્મસ્થળ રથ પ્રસ્થાન કરશે. સાથોસાથ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી શ્રી કચ્છ ભાનુશાલી મહાજન ભુજ તથા મા આશાપુરા ભાનુશાલી યુવા ગ્રુપના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હરેશભાઈ ભદ્રા, ઉપપ્રમુખ ખેતસીભાઈ ફુલિયા, મંત્રી હરિભાઈ ભદ્રા, ખજાનચી રામભાઈ ભદ્રા વગેરે જહેમત ઉઠાવી હતી.